धन्य वचन मत्ती 5:1-12। ઈસુ આ વિશાળ જનસમૂહ જોઈને ટેકરી પર ચઢ્યા અને જ્યારે બેસી ગયા તો તેમના શિષ્ય તેમની પાસે આવ્યા અને તેમણે ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું, ધન્ય છે તેઓ જે પોતાને દીનહીન સમજે છે, સ્વર્ગ રાજ્ય એમનું જ છે. ધન્ય છે તેઓ જેઓ શોકમગ્ન છે, તેમને સાંત્વના મળશે. ધન્ય છે તેઓ જેઓ નમ્ર છે, તેઓ પૃથ્વીના અધિકારી થશે. ધન્ય છે તેઓ જેમને ધાર્મિકતાની ભૂખ અને તરસ છે, તેમને તૃપ્તિ મળશે. ધન્ય છે તેઓ જે દયાળુ છે, તેમની પર દયા કરવામાં આવશે. ધન્ય છે તેઓ જેમના હૃદય નિર્મળ છે, તેઓ ઈશ્વરના દર્શન કરશે. ધન્ય છે તેઓ જેઓ મેળાપ કરાવે છે, તે ઈશ્વરના પુત્ર કહેવાશે. ધન્ય છે તેઓ જે ધાર્મિકતાને લીધે અત્યાચાર સહન કરે છે, સ્વર્ગ રાજ્ય એમનું જ છે. ધન્ય છો તમે જ્યારે લોકો મારે લીધે તમારું અપમાન કરે છે, તમારી ઉપર અત્યાચાર કરે છે અને જાત જાતના જૂઠા આરોપો લગાવે છે. પ્રસન્ન રહો અને ઉજાણી મનાવો, કારણ કે સ્વર્ગમાં તમને મહાન પુરસ્કાર પ્રાપ્ત થશે. તમારી અગાઉના પ્રબોધકો પર પણ આ જ રીતે જુલમ ગુજારાયો હતો.